ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 9માં વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર 10 ગુરુત્વાકર્ષણ બળ, કે જેમાં આગળ અભ્યાસ કરીશું, જેની અંદર લાસ્ટ લેક્ચરની અંદર ગુરુત્વાકર્ષણ બળ એટલે શું તેના મહત્વ વિશે સમજૂતી મેળવી હતી. ત્યાર પછી આગળ 10.2 એટલે કે મુક્ત પતન, કોને કહેવામાં આવે છે મુક્ત પતન એટલે શું, એક ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે કોઈ એક પથ્થર છે કે કોઈ પણ વસ્તુ લ્યો છો, જ્યારે તમે તેને આકાશની તરફ એટલે કે ઉર્ધ્વ દિશાની અંદર ફેંકો છો, ત્યારે તે અમુક અંતર પછી નીચે પછડાઈ આવે છે, જમીન તરફ તેનું પ્રવેગિત ગતિ કરે છે. તો આવું શા કારણે થાય છે? તો કે ગુરુત્વાકર્ષણ બળના કારણે તે જમીન તરફ આવે છે. એટલે કે કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષણ બળના આકર્ષણ બળના કારણે જમીન તરફ પ્રવેગિત ગતિ કરતું હોય છે, ત્યારે તેને મુક્ત પતન કરે છે તેમ કહેવાય છે. અને તે સુરેખ પથ ઉપર પૃથ્વીના કેન્દ્ર તરફ અધો દિશાની અંદર ગતિ કરે છે, માટે આવી પ્રક્રિયાને મુક્ત પતન કહેવામાં આવે છે. તો મુક્ત પતન એટલે શું, જેની વ્યાખ્યાની નોંધ તમે તમારા ફેરબુકની અંદર કરી લેજો, કે મુક્ત પતન કોને કહેવામાં આવે છે. તો કે જ્યારે કોઈ પદાર્થને કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ આપ્યા સિવાય અમુક ઊંચાઈએથી છોડવામાં આવે છે, ત્યારે તે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ સુરેખ પથ પર નીચેની તરફ ગતિ કરે છે. તો આવા સંજોગોમાં પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય છે. ઘણી બધી પરિસ્થિતિઓ છે અને ઘણી બધી વિશિષ્ટતાઓ છે જેના કારણે મુક્ત પતન થાય છે, જેમાં સૌ પ્રથમ આવે છે કે મુક્ત પતન કરતાં પદાર્થની ગતિની ક્યારેય દિશા બદલાતી હોતી નથી, તે સુરેખ પથ ઉપર જ ગતિ કરે છે. તેવી જ રીતે તે હંમેશા નિયમિત પ્રવેગિત ગતિ કરતો હોય છે અને તેની અંદર થતો જે વેગમાં થતો વધારો તે એક સરખો પણ કેટલો, એટલે કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ જેટલો જ હોય છે. અને જ્યારે મુક્ત પતનની પ્રક્રિયા થાય છે ત્યારે પદાર્થના દળ અને આકારમાં કશો આધાર રાખતો હોતો નથી. કોઈ પણ જગ્યા પર કે તેનું દળ ગમે તેટલું હોય, તેનો આકાર ગમે તેટલો હોય, પદાર્થના મુક્ત પતનની પરિસ્થિતિની અંદર કોઈ પણ વસ્તુ પર આધાર રાખતો હોતો નથી. ત્યાર પછી આવે છે ગુરુત્વ પ્રવેગ, કોને કહેવામાં આવે છે, જેની અંદર જી એટલે કે ગુરુત્વ પ્રવેગ, ત્યાર પછી જી એટલે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક વચ્ચેનો સંબંધ શું છે, જેને દર્શાવતું વ્યાપક સૂત્ર જે મેળવવાનું છે જે તેમણે અહીં આપેલ છે. સૌ પ્રથમ તો ગુરુત્વ પ્રવેગ કોને કહેવામાં આવે છે, એટલે કે એવું આકર્ષણ બળ કે જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના લીધે જ જે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ છે તેને ગુરુત્વ પ્રવેગ કહેવામાં આવે છે, જેને આપણે સ્મોલ જીની સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી તમે ચેપ્ટર 9 બળના અભ્યાસ કરેલો છે, જેની અંદર ન્યૂટનના ગતિનો બીજો નિયમ કે શું સૂત્ર આપે છે, તો કે F=ma, જે તમે જાણો જ છો. તો અહીં આપણે હમણાં જ વાત કરી ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા મુજબ કે પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગ બંને એક જ છે, માટે અહીં આપણે એના સ્થાન પર જીનો ઉપયોગ કરી શકીએ છીએ, માટે મળતું નવું સૂત્ર છે F=mg છે. ત્યાર પછી જે આપણે એફની કિંમત મળી છે જે આપણે બળના સૂત્રની અંદર મૂકી શકીએ છીએ, એટલે કે F=g m/m². તો જેની અંદર આપણે એફની કિંમત મૂકશું તો મળતું આપણને નવું સૂત્ર કંઈક આ મુજબ છે કે mg = gm/m². તો અહીં m અને m બંને કેન્સલ થઈ જશે, એટલા માટે મળતું ગુરુત્વ પ્રવેગનું નવું સૂત્ર મળશે તે g = g, જેની અંદર m²² મળશે. અહીં જી છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક દર્શાવે છે, જ્યારે એમ છે તે પૃથ્વીનું દળ દર્શાવે છે, જ્યારે ડી છે ડિસ્ટન્સ એટલે કે અંતર દર્શાવે છે. અહીં વાત પૃથ્વીની થાય છે, માટે પૃથ્વીની ત્રિજ્યા અહીં મહત્વ છે, માટે આપણે ડીનું અંતર ને આપણે પૃથ્વીની ત્રિજ્યા જેટલું જ છે એટલે આપણે તેને આર તરીકે લઈશું. તો મળતું અહીં આપણને નવું સૂત્ર શું મળશે, તો કે g = g m². અહીં અંતર છે આર, જેને આપણે પૃથ્વીની ત્રિજ્યાના આર સ્વરૂપે દર્શાવેલી છે. અહીં ગુરુત્વ પ્રવેગનું આ સૂત્ર છે જેનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. અને ગુરુત્વ પ્રવેગ છે તે સદિશ રાશિ ધરાવે છે અને જેનો એકમ પણ પ્રવેગનું જેટલો જ છે, એટલે કે તેનો એકમ પણ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જ થશે. ત્યાર પછી આગળ કે 10.2.1 એટલે કે ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યની ગણતરી કરો. તો જીની અંદર
તમને ગુરુત્વાકર્ષણ સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય જાણો છો, કેટલું છે? તો કે 6.7 × 10⁻¹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર છે. ત્યાર પછી તેનું દ્રવ્યમાન, એટલે કે પૃથ્વીનું દ્રવ્યમાન એમ બરાબર 6 × 10⁴ કિલોગ્રામ આપેલું છે. અને ત્યાર પછી પૃથ્વીની ત્રિજ્યા આર બરાબર 6.4 × 10⁶ મીટર છે. તો અહીં ગુરુત્વ પ્રવેગ શોધવા માટે તેનું સૂત્ર મૂકીશું, તો કે જી બરાબર જી એમના છેદમાં આરનો સ્ક્વેર, ત્યાર પછી તેની અંદર આપણે રકમ મૂકીશું. જ્યારે તમે ગણતરી કરો છો ત્યારે તમને તેનો જવાબ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર મળે છે. અહીંયા તમને પ્રશ્ન 1 માર્ક્સની અંદર પૂછાય છે. ત્યાર પછી આગળ, તો કે ગુરુત્વ પ્રવેગ છે તેના જીના મૂલ્યમાં થતા ફેરફારો કઈ કઈ બાબત ઉપર આધાર રાખે છે? પૃથ્વીના દરેક જગ્યાએ જીનું મૂલ્ય એક સરખું હોતું નથી. પૃથ્વીના કેન્દ્રથી જેમ જેમ આપણે આકાશ તરફ ઉપરની તરફ જઈએ છીએ તેમ જીના મૂલ્યમાં ઘટાડો થતો થાય છે. તો આવું શા કારણે થતું હોય છે? પહેલું કારણ એ કે પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર નથી. તેમાં વિષુવવૃત્ત પાસે સહેજ ઉપસેલી અને ધ્રુવ પ્રદેશ પાસે થોડી દબાયેલી અને ચપટી છે. તો કે કેટલી વધારે છે? તો કે પૃથ્વીની જે ધ્રુવીય ત્રિજ્યા કરતાં વિષુવવૃત્તની ત્રિજ્યા છે તે આશરે 21 કિલોમીટર જેટલી વધારે છે. આ માટે વિષુવવૃત્તીય ત્રિજ્યાના કારણે, ધ્રુવીય ત્રિજ્યાના કારણે ગુરુત્વ પ્રવેગ વિષુવવૃત્તીય પ્રદેશો પાસે સૌથી ઓછું હોય છે, જ્યારે ધ્રુવીય પ્રદેશ પાસે સૌથી વધારે હોય છે. ત્યાર પછી તેનું બીજું કારણ છે ધરીભ્રમણ. ધરીભ્રમણના કારણે પણ પૃથ્વીની સપાટી પર જીનું મૂલ્ય છે તે વિષુવવૃત્ત ઉપર સૌથી ઓછું, જ્યારે ધ્રુવીય પ્રદેશો ઉપર સૌથી વધારે હોય છે. ત્યાર પછી તેનું ત્રીજું કારણ, તો ત્રીજું કારણ એટલે કે તેનું સૂત્ર છે. તો સૂત્રની અંદર સૂત્ર આપણે હમણાં જ તેનો અભ્યાસ કરેલો કે જી બરાબર જી એમના છેદમાં ડીનો વર્ગ, એટલે કે જેમ જેમ અંતર વધતું જાય છે, એટલે બીજી ભાષામાં કહીએ કે જેમ છેદ મોટો થતો જાય છે તેમ તેમના આપણને મૂલ્ય છે તે નાનું મળતું જાય છે. એટલે કે ડિસ્ટન્સ વધશે તો ગુરુત્વ પ્રવેગમાં ઘટાડો થશે. વિષુવવૃત્ત ઉપર અંતર વધે છે માટે તેના ગુરુત્વ મૂલ્યની અંદર ઘટાડો થાય છે, જ્યારે ધ્રુવીય પ્રદેશોની અંદર અંતર છે તે ઓછું છે માટે તેનો ગુરુત્વ પ્રવેગ ત્યાં વધારે હોય છે. આ તેની પાછળનું કારણ છે. આ ઉપરાંત પૃથ્વીની સપાટી ઉપર ઘણી જગ્યાએ પાણી છે તો ઘણી જગ્યાએ પ્રદેશો છે, ઘણી જગ્યાએ ખીણો છે તો ઘણી જગ્યાએ નદી, તળાવ, સાગર, મહાસાગરો વગેરેનો સમાવેશ થતો અહીં આપણને જોવા મળે છે. આમ જોવા જઈએ તો પૃથ્વી છે તે એક સરખી સપાટી ધરાવતી હોતી નથી. ક્યાંક ઊંડા ખીણો છે તો ક્યાંક તેમાં જમીન છે તો ક્યાંક દરિયો છે, તો ક્યાંક સાગર છે તો ક્યાંક નદી છે. આવું અનેક જગ્યાએ અનેક અનેક પરિસ્થિતિઓનું નિર્માણ થતું હોય છે. ત્યાંથી પણ આગળ વિચારીએ આપણે તો પાણીની ઘનતામાં પણ સૂક્ષ્મ તફાવત જોવા મળે છે. દરેક જગ્યાએ પાણી એક સરખું હોતું નથી, જેનો તમે અનુભવ કરેલો જ હશે કે દરિયાનું પાણી અત્યંત ખારું છે, જ્યારે નદી તળાવોના પાણી છે તે મીઠા હોય છે. તો આ પ્રકારે દરેક જગ્યાએ પાણી છે તે ઘનતા જુદી જુદી જોવા મળતી હોય છે. આ તમામની અસર છે તે ગુરુત્વ પ્રવેગ પ્રત્યે થતી હોય છે. તો અહીં ગુરુત્વ પ્રવેગ એટલે શું, તેના સૂત્રની સાબિતી જે તમને 2 માર્ક્સની અંદર પૂછાય છે. આ ઉપરાંત પણ જીના મૂલ્યના કારણે જે પૃથ્વી ઉપર જે થતા કઈ કઈ બાબતો ઉપર આધાર રાખે છે જે તમને આ પ્રશ્ન સંપૂર્ણ 4 માર્ક્સની અંદર પૂછાય છે. થેન્ક યુ. જો તમને કંઈ ના સમજાણું હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. અને છતાં પણ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યારથી આગળ તેનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.